કેશોદ આઈટીઆઈમાં 108 એપ્લિકેશનનું ડેમોન્સ્ટ્રેશન અને અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા 108 ઇમરજન્સી સર્વિસીસને ખૂબ સારી કરવા અને લોકોની સેવા માટે પારદર્શકતા રહે તે માટે અને સુવિધામાં વધારો કરવા 108 સિટીઝન એપ્લિકેશન પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું કેશોદ આઈટીઆઈમાં ડેમોન્સ્ટ્રેશન અને અનાવરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કેશોદ, જૂનાગઢ, માળિયા તથા ગઢુ સહિતની 108 ટીમ દ્વારા 108 એપ્લિકેશનની લોકોને તથા વિદ્યાર્થીઓને એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો અને આ એપ્લિકેશનથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ એપ્લિકેશનથી નજીકની હોસ્પિટલો, બ્લડ બેંક તથા 108 ક્યાં પહોંચી તેની માહિતી પણ આ એપ્લિકેશનથી જાણકારી મેળવી શકાય તે માટે એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા લોકો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવી તેનો વધુમાં વધુ લાભ મળે તેવું 108ના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે ગુજરાત સરકારમાં જે 108 સિટીઝન એપ્લિકેશન છે, જે ઇમરજન્સી સર્વિસીસને ખૂબ સારી કરવા માટે અને લોકોને પારદર્શિતા રહે આપાતકાલીન સેવાઓમાં, એ માટે જે સીએમ વિજય રૂપાણી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશનનું જૂનાગઢ કેશોદ જે આઈટીઆઈ છે એમાં ડેમોન્સ્ટ્રેશન અને અનાવરણ કરવામાં આવ્યું, જેની અંદર આપણી કેશોદ 108, જૂનાગઢ 108, માળિયા અને ગઢુ 108 દ્વારા લોકોને અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા કે કઈ રીતે 108નો એપ્લિકેશન થ્રુ ઉપયોગ કરવો અને એપ્લિકેશનના જુદા જુદા ફાયદાઓ જણાવવામાં આવ્યા. જેમ કે તમે એપ્લિકેશન થ્રુ નજીકના તમારા હોસ્પિટલો વિશે જાણકારી મેળવી શકો છો, બ્લડ બેંકની જાણકારી મેળવી શકો છો, સાથે જે પારદર્શિતાનો ઉદ્દેશ્ય છે સરકારશ્રીનો અને 108નો એ ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યો કે તમે 108 અસાઇન થઈ તમને 108માં કોલ મળ્યો અને 108 તમારી ક્યાં પહોંચી છે એની પણ તમને જાણકારી ત્વરિત જ મળી શકે છે. સાથે એમાં જે દર્દી છે એનું જીપીએસ લોકેશન આપવામાં આવે છે, જેથી 108ને પણ તમારા સુધી પહોંચવામાં કોઈ જાતની સમસ્યા ઊભી થતી નથી. ટીમ દ્વારા અને અમારા સંસ્થાના કર્મચારીઓ દ્વારા લોકોને પણ અનુરોધ કરવામાં આવે છે કે જેટલું બને એટલું વધારે ને વધારે 108 એપ્લિકેશનનો ઉપયોગ કરે અને ગુજરાતમાં જેટલા પણ એન્ડ્રોઇડ ફોન યુઝર્સ છે એ બધા જ 108 એપ્લિકેશનનો ડાઉનલોડ કરી અને એને રજિસ્ટ્રેશન કરે, જેથી આપણે ગોલ્ડન અવરની સાથે સાથે પ્લેટિનિયમ અવર્સમાં આગળ વધી શકીએ.